नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच विषय गुजराती। तो एम आगना लैक्चर में आप पाठ तरण मेहनत नो रोटलो जो बोधकथा है ये पाठ आप समझा दीदो। तो आज विद्यार्थी मित्रों स्वाध्याय समझीशू। तो एम प्रश्न एक है कि नीचेना दरेक प्रश्नों उत्तर एक एक वाक्य में लखो। पहलो प्रश्न कयो छे, मोची भगत स्वभावे केवा हता। आ प्रश्न परीक्षा में पण पूछाय छे के मोची भगत स्वभावे साचुकला प्रामाणिक अने संतोषी हता। फरीथी कहू छू के मोची भगत स्वभावे केवा हता, तो के मोची भगत स्वभावे साचुकला प्रामाणिक अने संतोषी हता। बीजो सवाल छे के मोची परचूरन लेवा जवानू कहे छे त्यारे साधु शू कहे छे, तो शू आवशे एनो जवाब के मोची परचूरन लेवा जवानू कहे छे त्यारे साधु कहे छे के बाकीना पैसानी मारा तरफथी तमाकू पीजो। फरीथी कहू छू के मोची ज्यारे परचूरन लेवा जवानू कहे छे त्यारे साधु कहे छे कि बाकीना पैसानी मारा तरफथी तमाकू पीजो। तीजो सवाल छे कि मोची भगत नवा ओजारो क्यारे वसावी सक्या, तो के मोची भगत नवा ओजारो 12 महीनानी मजूरी करी त्यारे ते नवा ओजारो वसावी सक्या। फरीथी कहू छू के मोची भगत 12 महीनानी मजूरी करी त्यारे ते नवा ओजारो वसावी सक्या। चौथो सवाल छे के माणसना हाथ पग विशे मोची भगत शू माने छे, तो शू आवशे के भगवाने माणस ने ज्यारे साधु महाराजे कह्यू के आ तमारा ओजारो मैं सोनाना कर्या छे, तो तमे बैठा बैठा खाओ, कारीगर राखो, लेर करो, आ काची दुकाने पाकी कराओ। त्यारे आ मोची भगते शो जवाब आप्यो हतो के भगवाने मने हाथ पग आप्या छे एनू हूँ शू करूँ, तो विद्यार्थी मित्रों आनो जवाब शू आवशे के मोची भगत हाथ विशे माने छे के भगवाने माणस ने हाथ पग बैठा बैठा खावा माटे नथी आप्या पण काम करवा माटे आप्या छे। फरीथी कहू छू के માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે, તો કે માણસના હાથ પગ વિશે મોચી ભગત કહે છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા પણ કામ કરવા માટે આપ્યા છે। પ્રશ્ન 5 જોઈએ કે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે, તો આ પ્રશ્ન પણ ખાસ યાદ રાખવાનો છે કે છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે કે આપ ખરા સાધુ। ફરીથી કહું છું કે છેલ્લે મોચી ભગત સાધુને કહે છે કે પીઠ પાછળ જોતા કહે છે કે આપ ખરા સાધુ। હવે પ્રશ્ન 1 આપણે સમજાવી દીધો, હવે આપણે જોઈએ પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તો એમાં પહેલો પ્રશ્ન છે કે સાધુને ક્યારે નવાઈ લાગી, તો શું આવશે જવાબ કે ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું કે તમે એ સાધુ મારા છો કે જેને મારા ઓજારો બગાડી ગયા ઓજારો બગાડી દીધા હતા, તે જ ત્યારે સાધુને નવાઈ લાગી। ફરીથી કહું છું કે સાધુને ક્યારે નવાઈ લાગી, તો કે ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળે છે ત્યારે મોચી સાધુને કહે છે કે ઓજાર બગાડી ગયા હતા, એ જ ને તમે સાધુ મહારાજ, ત્યારે સાધુ મહારાજને નવાઈ લાગે છે। બીજો સવાલ છે કે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો, તો શું આવશે જવાબ કે મોચીની પ્રામાણિકતાનો બદલો
સાધુએ મોચીના બધા જ ઓજારો સોનાના કરીને વાળ્યું. ફરીથી કહું છું કે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો? તો કે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીના બધા જ ઓજારો સોનાના કરીને વાળ્યું. ત્રીજો સવાલ છે કે મોચીને ક્યારે દુઃખ થયું? તો જ્યારે મોચીએ પોતાના બધા જ ઓજારો સોનાના થઈ ગયેલા જોયા ત્યારે તેને ખૂબ જ દુઃખ લાગ્યું. ફરીથી કહું છું કે મોચીને ક્યારે દુઃખ થયું? તો કે જ્યારે મોચીએ પોતાના બધા જ ઓજારો સોનાના થઈ ગયેલા જોયા ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું. ચોથો સવાલ છે કે મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? તો કે જ્યારે મોચીએ સાધુએ આપેલા સોનાના ઓજારો મોચીએ શું કર્યું હતું? તો કે સાધુએ આપેલા સોનાના ઓજારો મોચીએ ઘરના એક ખૂણામાં નાખી દીધા અને ઉપરથી જૂના ઘસાયેલા ઓજારો કાઢી તેના ઉપર કામે લાગી ગયા. 12 મહિના સુધી આ મોચીએ ઘસાયેલા ઓજારો ઉપર કામ કર્યું અને એ ઓજારોથી મજૂરી કર્યા પછી મોચી 12 મહિને નવા ઓજારો લાવી શક્યો. ફરીથી કહું છું કે મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? તો કે સાધુએ આપેલા સોનાના ઓજાર મોચીએ ઘરના ખૂણામાં નાખી દીધા. જૂના ઘસાયેલા ઓજારો કાઢી લેતા જ તે કામે લાગ્યા. 12 મહિના સુધી તે ઘસાયેલા ઓજારોથી જ મજૂરી કર્યા પછી મોચી નવા ઓજાર લાવી શક્યા. હવે આપણે જોઈએ પ્રશ્ન 3 કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું છે કે મારી પાસે સીવેલા તૈયાર નથી, તો આ વાક્ય કોણ બોલે છે? મોચી ભગત. ફરીથી આપણે જોઈએ કે મારી પાસે સીવેલા તૈયાર નથી, તો આનો જવાબ શું આવશે? મોચી ભગત. બીજો સવાલ છે કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું, તો આનો જવાબ શું આવશે? મોચી ભગત. ફરીથી કહું છું કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું, તો એનો જવાબ શું આવશે? મોચી ભગત. ત્રીજું છે કે હરામનો પૈસો મને ન ખપે, તો આ વાક્ય કોણ બોલે છે? મોચી ભગત. હરામનો પૈસો મને ન ખપે, તો આ વાક્ય કોણ બોલે છે? મોચી ભગત. આ કાચી દુકાને પાકી કરો, તો આ વાક્ય કોણ બોલે છે? સાધુ મહારાજ. ફરીથી કહું છું, આ કાચી દુકાને પાકી કરો, તો આ વાક્ય સાધુ મહારાજ બોલે છે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ કે નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. એ કહે છે કે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના જ વાક્ય છે એ વાક્ય અધૂરા છે, તો અધૂરા વાક્ય આપણે પાઠના પ્રમાણે પૂરા કરવાના છે. સાધુ કહે છે જરૂર હો મારે પરમ દિવસે, સાંજે જવું છે માટે ઢીલ ન થાય. તમે ન થાય નહીં લખો તો ચાલશે, પણ માટે ઢીલ એ સુધી તમારે લખવાનું રહેશે. ફરીથી કહું છું કે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે, સાંજે જવું છે માટે ઢીલ ન થાય. બીજો સવાલ છે કે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા ખાલી જગ્યા છે, તો શું આવશે? જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, આ આવશે. ફરીથી કહું છું કે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા અહીંયા છેલ્લે શું લખ્યું છે? છો,
तो આપણે અધૂરું વાક્ય પૂરું કરીએ તો શું આવશે? જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. હવે આપણે પ્રશ્ન 5 પાના નંબર 15 ઉપર જોઈએ. પ્રશ્ન 5 કે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પણ પૂછાય છે. એમાં ક્રમ વાક્યો બધા લખેલા જ હોય છે, પણ એનો ક્રમ આડાઅવળો આપેલો હોય છે, તો આપણે એને પ્રાર્થના ક્રમ પ્રમાણે લખીશું. તો એમાં પહેલું છે કે બે ફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બીજા નંબરનું વાક્ય જુઓ, સીવીધો તો શું લો. ત્રીજા નંબરનું છે કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. ચોથું છે કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો આ ચારે વાક્યો આપણે વાંચ્યા, તો ચારે વાક્યોના ક્રમ આડા અવળા છે. હવે આપણે પાઠના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો શું આવશે? પહેલા નંબરે વાક્ય કયું આવશે? કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ, એનો પહેલો ક્રમ આવશે. બીજા નંબરે આવશે કે સીવી દો તો શું લો, એનો ક્રમ બીજો આવશે. ત્રીજા નંબરે આવશે બે ફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. ચોથા નંબરે આવશે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. તો આપણે ચારે વાક્યો તમારે આ રીતે ક્રમમાં લખવાના રહેશે. હવે આપણે પ્રશ્ન 6 જોઈએ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પગ તો શું થશે? ચરણ. ફરીથી કહું છું, પગ તો કે ચરણ. નવાઈ તો કે વિસ્મય. નવાઈ તો કે વિસ્મય. કિંમત તો કે મૂલ્ય. કિંમતનું શું થશે? મૂલ્ય. દુનિયા તો જગત. દુનિયા તો જગત. ઓજાર તો સાધન. ઓજાર તો કે સાધન. આનંદ તો કે ખુશી. આનંદ તો ખુશી. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. પ્રશ્ન 7 જોઈએ કે નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એમાં લખેલું છે પ્રામાણિક. તો પ્રામાણિકનું શું થશે? અપ્રામાણિક. ફિકર તો શું આવશે? એનો જવાબ બે ફિકર. જૂઠું તો શું આવશે? સાચું. વેચવું તો કે ખરીદવું. વિશ્વાસ તો કે અવિશ્વાસ. સદુપયોગ તો કે દુરુપયોગ. ફરીથી કહું છું, પ્રામાણિકનું શું થશે? અપ્રામાણિક. ફિકર તો કે બે ફિકર. જૂઠું તો કે સાચું. વેચવું તો કે ખરીદવું. વિશ્વાસ તો કે અવિશ્વાસ. સદુપયોગ તો કે દુરુપયોગ. હવે આપણે પ્રશ્ન 8 જોઈએ કે નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો અને જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે જ રૂઢિપ્રયોગ લખો. તો આ અહીંયા આપણે કોષ્ટક આપેલું છે, એમાં પગ ઉપાડવો. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ ખાના આપેલા છે, પગ ઉપાડવો. તો એનો જવાબ આપણે લખવાનો છે કે ઝડપથી ચાલવું. શું થશે? ઝડપથી ચાલવું. એટલે અહીંયાથી આપણે રૂઢિપ્રયોગ શોધવાના છે અને જવાબ આપણે જાતે લખવાનો છે. હવે બીજું બીજામાં જવાબ શું લખેલું છે? દુઃખી થવું. તો એનો રૂઢિપ્રયોગ શું થશે? જીવ બળવો. તો તમને ક્યાં દેખાય છે જીવ બળવો? એ શબ્દ આપણે શોધવાનો છે કે જીવ બળવો. ચાલો શોધો વિદ્યાર્થી મિત્રો. તો કે જીવ બળવો, એની નીચે તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. જો આપણે મળી ગયું જીવ બળવો, આમ આપણે એની ઉપર રાઉન્ડ કરીશું. જીવ બળવો એનો અર્થ હશે દુઃખી થવું. હવે ત્રીજા નંબરનો જવાબ લખેલો છે કે બેદરકારીથી બાજુમાં મૂકવું. એટલે એનો રૂઢિપ્રયોગ શું થશે? ખૂણામાં નાખવું. તો ખૂણામાં નાખવું શબ્દ ક્યાં છે શોધો. તો અહીંયા જો આપણે દેખાશે, તમે ધ્યાનથી જોશો
તો કે ખૂણામાં નાખવું, બેદરકારીથી મૂકવું એનો રૂઢિપ્રયોગ થશે કે ખૂણામાં નાખવું. હવે આપણે જોઈએ જાત મહેનતથી, તો એનું શું આવશે? બાવડાના બળથી. શું આવશે? બાવડાના બળથી. તો તમને દેખાય છે અહીંયા બાવડાના બળથી, તો આપણે અહીંયા જોઈએ કે બાવડાના બળથી આ કોષ્ટકમાં લખેલું છે, તો એની નીચે આપણે ગોળ રાઉન્ડ કરીશું. હવે આપણે આગળ જોઈએ કે બેઠા બેઠા શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો, તો એનું શું થશે? બેઠા બેઠા ખાવું. તો તમને અહીંયા દેખાય છે બેઠા બેઠા ખાવું, તો અહીંયા આપણે જોઈએ બેઠા બેઠા ખાવું, મળી ગયું. તો તમારે આ રીતે કોષ્ટક દોરી અને આપણે રૂઢિપ્રયોગની સામે ઘોર રાઉન્ડ કરીશું. હવે આપણે જોઈએ પ્રશ્ન 9, વિચારો અને લખો. તો આના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે જાતે લખવાના છે. મોચીની જગ્યાએ તમે હોત તો પ્રશ્ન પૂછો. હવે મોચીની જગ્યાએ આપણે હોય તો શું કરીએ? તો ઘણા એમ કહી શકે, જો મોચીની જગ્યાએ હું હોત તો હું એ સોનાના ઓજારો વેચી અને કે મો શોખથી આખી જિંદગી મો શોખથી કે પોતાનું જીવન વ્યતીત કરત. પણ હું મારા મનથી કહું છું કે મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત. કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. તો તમારે આ રીતે જવાબ લખવાનો કે મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત. કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. બીજો સવાલ છે કે સાધુ મહારાજની જગ્યાએ તમે હો તો શું હશે? જો સાધુ મહારાજની જગ્યાએ હું હો તો હું પણ મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે ભિક્ષા માગવાને બદલે મહેનત કરીને મેળવવાથી જીવનનો સાચો આનંદ મળે છે. ફરીથી કહું છું કે સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો શું કરત? તો કે સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો મહેનતના રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે ભિક્ષા માગવાને બદલે મહેનત કરીને એને જ ખાવા મેળવવાથી જે જીવનનો સાચો આનંદ મળે છે. હવે પ્રશ્ન 10 જોઈએ કે સૂચના મુજબ કરો. તો પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો. તો